છો, હું છું રૂપલ પડસાળા અને તમારું સ્વાગત છે મારી ચેનલ રૂપલ જમી ધીંગવર્લ્ડ માં। તો આજે આપણે બનાવીશું સુરતી સ્ટાઇલ મગનું શાક। તો આ મગનું શાક ટેસ્ટ માં બહુ સરસ લાગે છે અને જો મગ પલાળેલા હોય તો ફટાફટ જ બની જાય છે। તો શરૂ કરીએ આજની રેસીપી। એક બાઉલ પલાળેલા મગ જેને મેં 12 કલાક પહેલા પલાળી લીધા હતા અને તેમાંથી પાણી નિતારી લીધું હતું। તો મગ આપણા સરસ પલળી ગયા છે। તો હવે મિક્સરની જારમાં 3 નંગ તીખા મરચા જેને મેં કટ કરી લીધા હતા, 3 થી 4 ઇંચ આદુના કટ કરેલા ટુકડા, 10 થી 12 નંગ લસણની કળી, 1/2 બાઉલ લીલા ધાણા। તો હવે તેને ક્રશ કરી લઈએ। તો ક્રશ થઈ ગયું છે। તો હવે કટાઈના 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું અને તેને ગરમ થવા દેશું। તો તેલ ગરમ થઈ ગયું છે। તો તેમાં 1 સ્પૂન જીરું, 1/4 સ્પૂન રાઈ, ચપટી હિંગ, થોડા મીઠા લીમડાના પાન, તો ધાણા મરચા આદુ લસણની તૈયાર કરેલી પેસ્ટ અને મિક્સ કરી લઈએ। તો તેને 1/2 મિનિટ સુધી સાંદલતા રહેશો। તો 1/2 મિનિટ થઈ ગઈ છે। તો તેમાં આપણે પલાળેલા મગ નાખીશું અને મિક્સ કરી લઈએ। તો સરસ મિક્સ થઈ ગયું છે। તો તેમાં 1/4 સ્પૂન હળદર, મીઠું સ્વાદ અનુસાર। તો હવે તેને મિક્સ કરી લઈએ। તો હવે તેમાં 1/2 ગ્લાસ જેટલું પાણી નાખીશું અને મિક્સ કરી લઈએ। તો તેને ઢાંકીને 10 મિનિટ સુધી રહેવા દેશો અને ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખીશું। તો 10 મિનિટ થઈ ગઈ છે। તો મગ આપણા સરસ બફાઈ ગયા છે અને પાણી પણ રહ્યું નથી। તો તેમાં 1/2 સ્પૂન ધાણા જીરું, 1/4 સ્પૂન ગરમ મસાલો અને 1/2 લીંબુ નીચોવી લઈએ। તો હવે તેને મિક્સ કરી લઈએ। તો હવે તેમાં થોડા લીલા ધાણા નાખીશું। તો હવે તેને મિક્સ કરી લઈએ। તો હવે તેને સર્વ બાઉલ માં લઈ લઈએ। તો આ આપણું સુરતી સ્ટાઇલ મગનું શાક ખાવા માટે તૈયાર થઈ ગયું છે। તો તમે પણ તમારી ઘરે આ રેસીપી ટ્રાય કરીને મને કોમેન્ટમાં જણાવો કે તમને આ રેસીપી કેવી લાગી। મિત્રો, વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેથી મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। તો ફરીથી મળશું નવી રેસીપી સાથે। આભાર।